कोरोना महामारी ने कारण कैब और टैक्सी संचालकों की हालत कफोड़ी बनी है। राज्य में छेल्ला सवा वर्ष थी 80% टैक्सी और मेक्सी गाड़ियों संपूर्ण बंद होवा थी हालत कफोड़ी बनी है। चालकों ने रोजनू 10 करोड़ नुकसान थयु है, जेना कारण ट्रावेल्स संचालकों ने धंधो बंद करने वारो आव्यो छे। टैक्सी सर्विस ने ब्रेक, टैक्सी मैक्सी कैब ने पण कोरोना नु ग्रहण। दररोज 10 करोड़ रुपया ना नुकसान नो अंदाज। सवा वर्ष थी टैक्सी सेवा थई संपूर्ण ठप। फ्लाइटो रद्द थता कैब चालकोनी मुश्किलियो वधी। 50% ट्रावेल्स एजेंसीओए गाड़ियों वेचवा काढ़ी। वैश्विक महामारी एटले कोरोना ना कारणे बेरोजगारी सतत वधी रही छे। તેમાં પણ ખાસ નુકસાન ગુજરાતના ટેક્સી મેક્સીના વ્યવસાયમાં જોવા મળ્યું છે। નવાદમાં 5000 ટેક્સી મેક્સી ચાલકોને રોજનું 1 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। અમદાવાદ સહિત રાજ્યમાં હાલ 50000 ટેક્સી મેક્સી કાર છે, જેમાંથી કંપની કોન્ટ્રાક્ટ, કેબ તેમજ નાની મોટી ટ્રીપમાં માત્ર 20% જ ટેક્સી મેક્સી દોડે છે, જ્યારે બાકીની 80% કોરોનાને કારણે પાર્કિંગમાં પડી રહી છે। છેલ્લા 1 વર્ષથી તો હાલની તકલીફ એવી છે કે ઓલા ઉબેરમાં ગાડી ચલાવવું એટલે બહુ હાનિકારક થઈ જેવું થઈ ગયેલું છે। ગાડીઓના હપ્તા નહીં નીકળતા, ઘરનો ખર્ચા પાણીમાં પણ જબરજસ્ત તકલીફ પડે છે। બરાબર પહેલાં ઓલા ઉબેરમાં જે ધંધો થતો હતો એના પ્રમાણમાં હાલ ઓલા ઉબેરની અંદર નહીવત એટલે નહીવત પ્રમાણમાં ધંધો છે। અને પ્લસ બીજું, અત્યારે ઓલા ઉબેરમાં ઓલાવાળાએ ગ્રાહક એમના ગ્રાહક હાચવવા હાટું થઈને અમારા ભાડામાં પણ ઘટાડો એટલે જબરજસ્ત ઘટાડો કરી દીધેલો છે ભાડામાં। અત્યારે હાલ અમદાવાદની અંદર ટોટલ 50-60 હજાર ગાડીઓ જે ટેક્સીમાં ફરે છે, ટોટલ ગાડીઓનો ધંધો બંધ છે। એક ગાડીનો 1000 રૂપિયાનું એવરેજ પ્રોફિટ ગણીએ તો 50000 ગાડી છે, એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો કશું મળતું નથી અત્યારે હાલ। અને બધાએ ધંધો અલગ અલગ ચેન્જ કરી નાખ્યો છે, કોઈ સેનિટાઇઝરનું કરે છે, અમારા મિત્ર જે શેરડીનું કોલું કર્યું છે આ ભાઈ સેનિટાઇઝરનું કરે છે, અમે બધા નવરા ઘેર જ બેઠા છીએ, કંઈ કામ ધંધો છે જ નહીં અત્યારે હાલ। ટોટલ શૂન્ય ધંધો થઈ ગયો છે। ખર્ચા તો ઇન્સ્યોરન્સના છે, મેન્ટેનન્સ છે, પડી ગાડીમાં બેટરી ઉતરી જાય, ટાયર છે, એ બધા ખર્ચા તો કન્ટિન્યુ ચાલુ જ છે। કોરોનામાં કેબ કંપનીઓ તરફથી કે ખાનગી રીતે કોઈ બિઝનેસ મળતો ન હોવાથી છેલ્લા અનેક વર્ષથી ટ્રાવેલ્સનો બિઝનેસ કરનારા ઘણા લોકોને ટેક્સી મેક્સી વેચવી પડી રહી છે, જેમાંથી 50% ટ્રાવેલ્સ સંચાલકો તેમની આ કમર્શિયલ ગાડીઓ વેચવા કાઢી છે। છેલ્લા વર્ષમાં આવી 12% ગાડીઓ વેચાઈ ગઈ છે, ત્યારે અનેક ટ્રાવેલના વેપારીઓ ટેક્સી મેક્સીનો વ્યવસાય કોરોના અને લોકડાઉનના કારણે ઠપ અન્ય ધંધા કરવા તરફ આગળ વધ્યા છે। મંદિરો બંધ છે, પ્લસ લગનમાં પરમિશન નથી, પ્લસ સિટીમાં તમે બહાર ફરવા નથી જતા નથી, કોઈને અલાઉ કરતા આવવાનું, અને પ્લસ થોડું ફોરેનર્સ બી અત્યારે બાકી, અત્યારે અમારી સિઝન એની હોય છે જનરલી, સાઉથ અને ફોરેનર્સ અત્યારે ફૂલ ફ્લેજમાં હાલતા હોય છે। કોર્પોરેટમાં બી હવે બધાને વર્ક ફ્રોમ હોમ કરાવી દીધું, વિઝ્યુઅલાઇઝ મિટિંગો કરાવી દીધી, એટલે કોઈને આવી રીતે સ્પોટ વિઝિટ હવે ટોટલી ઝીરો કહીએ તો બી ચાલે। અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં જ્યારે ટેક્સી મેક્સી ચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેઓના વાહનોનો ટેક્સ માફ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। વિડીયો જર્નાલિસ્ટ સંદીપ ત્રિવેદી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।